नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। आजनो आपणो अभ्यास छे धोरण सीनियर केजी विषय सामान्य ज्ञान। तो बाळको, आजे शीखीशुं पाना नंबर 39 ऊपर पाठ 16 सलामती। शुं कहे छे सलामती? अहीं आपणे जोईए तो शुं लखेलुं छे, गैस के दीवा सड़ीने अड़कवुं नहीं। शुं कहे छे? गैस के दीवा सड़ीने अड़कवुं नहीं। आपणे गैस के दीवा सड़ीने अड़ीए तो आपणे बळी पण जवाय, वागी पण जाय अने ક્યાંક ઈર્જા પણ થાય। તો આપણે સલામતી રાખવા માટે શું કહે છે કે ગેસ કે દીવાળ સળીને અડકવું નહીં। આગળના ચિત્રમાં જોઈએ તો બાથરૂમમાં સાબુ નીચે મૂકવો નહીં। ઘણા બાળકો બાથરૂમમાં સાબુ નીચે પડ્યો હોય તો પગ એની ઉપર આવી જાય તો લપસી જાય છે। તો આપણને શું કહે છે કે સાબુ નીચે રાખવાનો નહીં। સાબુ આપણા પગ નીચે આવે તો આપણે એના ઉપરથી લપસી જઈએ, લપસી જઈએ તો આપણે પડી જઈએ, પડી જઈએ તો આપણને વાગી પણ જાય અને હાથ પગમાં વાગે તો આપણા શરીરમાં નુકસાન પણ થાય છે। થાય છે ને બાળકો? વાગી પણ જાય। તો આપણને સલામતી રાખવા માટે શું કહે છે? બાથરૂમમાં સાબુ નીચે મૂકવો નહીં। આગળના ચિત્રમાં જોઈએ તો વીજળીના સાધનોથી સાવચેત રહેવું। શું કહેવા માગે છે? વીજળીના સાધનોથી સાવચેત રહેવું। વીજળીના સાધનો હોય એને આપણે અડવું નહીં, એને આપણે અડીએ તો કરંટ પણ આવી જાય અને આપણને નુકસાન પણ થાય। તો શું કહેવા માગે છે? વીજળીના સાધનોને થી સાવચેત રહેવું, આપણે વીજળીના સાધનોથી સાવચેતી રાખવી જોઈએ। આગળ જોઈએ તો બ્લેડ ચપ્પુ કાતરને અડકવું નહીં। શું કહે છે બાળકો? બ્લેડ ચપ્પુ કાતરને અડકવું નહીં। આપણે બ્લેડ હાથમાં લઈએ તો આપણને વાગી જાય, એની ધાર હોય ને બાળકો તો આપણને વાગી જાય, તો એમાંથી આપણા આંગળીમાંથી લોહી નીકળે। ચપ્પુ પણ એ જ પ્રમાણે છે, ચપ્પુને જો ધાર હોય તો એ આપણને ધાર વાગી જાય તો આપણી આંગળીમાંથી લોહી પણ નીકળી જાય। એ પ્રમાણે કાતરની પણ ધાર વાગી જાય તો આપણને સલામતી રાખવા માટે શું કહે છે? કે બ્લેડ ચપ્પુ કાતરને અડકવું નહીં। તો આપણે આવી વસ્તુઓને અડકવું ન જોઈએ। આગળ જોઈએ તો બાલ્કનીમાં વાંકા વળવું નહીં। અમુક બાળકો બાલ્કનીમાં ઊભા હોય તો વાંકા વળીને નીચે જોતા હોય છે, જુઓ છો ને બાળકો? હા, તો વાંકા વળીને જોવાનું નહીં। વાંકા વળીને આપણે બાલ્કનીમાંથી જોઈએ તો શું થાય? પડી જવાય, નીચે પડી જવાય ને? સરસ, તો આપણને સલામતી રાખવા માટે શું કહે છે? બાલ્કનીમાં વાંકા વળવું નહીં। આગળના ચિત્રમાં જોઈએ તો દાદર ઉપર દોડા દોડી કરવી નહીં। દાદર એટલે પગથિયા, પગથિયાને દાદર પણ કહેવાય। આપણે દાદર ઉપર દોડાદોડી કરીએ ને તો પડી જવાય, વાગી પણ જાય, હાથ પગમાં પણ વાગી જાય, માથામાં પણ વાગી જાય, વાગી જાય છે ને બાળકો? હા, તો આપણને શું કહે છે સાવચેતી રાખવા માટે? દાદર ઉપર દોડાદોડી કરવી નહીં, આપણે સાવચેતીથી ચડવું જોઈએ અને ઉતરવું પણ જોઈએ। આગળના ચિત્રમાં જોઈએ તો પ્રાણીઓને પજવવા નહીં। ઘણા બાળકો કૂતરાને જુએ છે તો કૂતરાને મારતા હોય છે, તો કૂતરાને આપણે મારીએ તો કૂતરો આપણને રીચડે તો આપણને શું કરે? કરડવા આવે, તો એ પણ આપણને નુકસાન થાય છે ને? હા, તો આપણે પ્રાણીઓને પજવવા ન જોઈએ, એ પણ એક જીવ છે ને, છે ને બાળકો? હા, તો આપણને શું કહેવા માગે છે? પ્રાણીઓને પજવવા નહીં। આગળ જોઈએ તો વર્ગમાં બેન્ચ ઉપર કૂદવું નહીં। શું કહે છે? વર્ગમાં
બેન્ચ ઉપર કૂદવું નહીં. તો બાળકો અહીંયા બેન્ચ ઉપર કૂદવાની ના પાડે છે. કેમ ના પાડે છે? કારણ કે આપણે બેન્ચ ઉપર કૂદકા મારીએ તો નીચે પડી જઈએ, નીચે પડી જઈએ તો વાગી પણ જાય, અને બાજુની બેન્ચ સાથે આપણે અથડાઈ પણ જવાય. તો આપણને સલામતી રાખવા માટે શું કહે છે? બેન્ચ વર્ગમાં બેન્ચ ઉપર કૂદવું નહીં. આગળ જોઈએ તો ખુલ્લી ગટર પાસે રમવું નહીં. રસ્તામાં આપણે ખુલ્લી ગટરો હોય છે ને બાળકો, હા, તો ખુલ્લી ગટરોના ઢક્કન ખુલ્લા હોય તો એ આપણે રમતા હોઈએ તો આપણું ધ્યાન રમવામાં હોય અને આપણે અંદર પડી જવાય. તો શું કહેવા માંગે છે? ખુલ્લી ગટર પાસે રમવું નહીં. તો બાળકો, આજનું આપણું હોમવર્ક છે પાઠ 16 સલામતી. આપણે હોમવર્કમાં કઈ રીતે લખશું? તો ક્રમવાઇઝ નંબર 1 લખી એની બાજુમાં આપણે લખીશું ગેસ કે દીવાસળીને અડકવું નહીં. એ રીતે તમારે વાક્યો લખવાના છે. પછી ક્રમ નંબર 2 લખી આગળ લખવાનું બાથરૂમમાં સાબુ નીચે મૂકવો નહીં. એ પ્રમાણે ક્રમ આપતા જઈશું અને દરેક વાક્ય આપણે નોટબુકમાં લખીશું. તો બાળકો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.